વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 21 ટ્રાફિકના નિયમો કયા નિયમો ટ્રાફિકના નિયમો તો ટ્રાફિકના નિયમો માટે પણ આપણે ભણવું પડશે ટ્રાફિકના નિયમો પણ આપણે જાણવા પડશે ને ટ્રાફિકના નિયમો કયા કયા હોય એ વિશે આપણે જાણવું જોઈએ કે ટ્રાફિકના નિયમો કયા કયા હોય છે એ વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું ના જાણતા હોય તો આ પાઠ દરમિયાન તમે શીખી જશો કે ટ્રાફિકના નિયમો કયા કયા હોય છે એ વિશે આપણે આજે અભ્યાસ કરીએ અને તમે શીખી જશો કે ટ્રાફિકના નિયમો કયા કયા હોય તો ટ્રાફિક હોય તો શું શું કરવું જોઈએ ટ્રાફિક સમયે કેટલા સિગ્નલ હોય રોડ ઉપર ઝીબ્રા ક્રોસિંગ હોય કે ફૂટપાથ ઉપર અને રોડ ઉપર રસ્તા પર શું ફેરફાર હોય કેવી રીતે ચાલવું જોઈએ શું કરવું જોઈએ એ વિશે આપણે જોઈએ હંમેશા ફૂટપાથ પર ચાલો હંમેશા ક્યાં ચાલવું જોઈએ ફૂટપાથ ઉપર રસ્તા ઉપર ના ચાલવું જોઈએ રસ્તો હોય રોડ એની સાઈડમાં ચાલવું જોઈએ ફૂટપાથ પર ચાલવું જોઈએ રોડ પર ચાલવું જોઈએ નહીં વચ્ચે બીજું છે ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની જમણી બાજુ ચાલો જ્યાં ફૂટપાથ ના હોય ત્યાં આપણે રસ્તાની જમણી બાજુ ચાલવું જોઈએ પછી હંમેશા લાલ લાઈટ થયા બાદ ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો જોઈએ ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો જોઈએ પણ ક્યારે જ્યારે લાલ લાઈટ થાય ત્યારે ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો જોઈએ જ્યારે લીલી લાઈટ થાય ત્યારે રસ્તો ન ઓળંગવો જોઈએ લીલી લાઈટ થાય ત્યારે આપણે રસ્તો ઓળંગવાનો નહીં બસ વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢો આપણે બસમાં બેઠા હોય કોઈ વાહનમાં તો આપણે શરીરનો કોઈ પણ ભાગ બહાર કાઢવો ના જોઈએ કે બારીમાંથી માથું કાઢીને આપણે જોઈએ કે હાથ કાઢીએ એવું ના કરવું જોઈએ એ ધ્યાન રાખવાનું કે બસમાંથી આપણે શરીરનો કોઈ પણ અંગ બહાર નીકળવો ના જોઈએ તમે બસમાં બેઠા હોય તો આગળ લખેલું હોય કે શરીરનો કોઈ પણ ભાગ બસની બહાર કાઢવો નહીં વાહનની બહાર બરાબર ને બારીની બહારથી જોવું ના જોઈએ આપણે કેમ કે આપણને બાજુમાં સાધન આવતું હોય તો વાગી પણ જાય એટલે ધ્યાન રાખવું જોઈએ બરાબર ને તો આપણે જોઈએ ટ્રાફિક સિગ્નલ તો ટ્રાફિક સિગ્નલ કેટલા હોય છે ને કયા કયા રંગના એ જોઈએ તો ટ્રાફિક સિગ્નલ કઈ રંગના હોય છે તો એ વિશે આપણે જોઈએ રોડ ક્રોસિંગ માટે પાસે ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે જ્યારે આપણે રોડ ક્રોસિંગ કરીએ છીએ તે આપણે ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે તમે સિટીમાં જો અહીંયા જોવા જોતા હશો ત્યારે રસ્તા ઉપર બહાર સિટીમાં જતા હશો તો તમે આ રોડ ક્રોસિંગ જોયા હશે સિગ્નલો કે કયા કયા રંગના હોય તે ટ્રાફિકના નિયમન માટે વપરાય છે આ સિગ્નલ શાના માટે વપરાય છે ટ્રાફિકના નિયમન માટે કે ટ્રાફિક થાય નહીં રસ્તામાં રસ્તા ઉપર એ માટે આ સિગ્નલો વપરાય છે રસ્તો ઓળંગવા માટે પણ તેનો ઉપયોગ થાય છે રસ્તો ઓળંગવો હોય ત્યારે પણ આનો ઉપયોગ થાય છે જ્યારે લાલ સિગ્નલ થાય ત્યારે આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગી શકીએ છીએ ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગો હોય છે ટ્રાફિક સિગ્નલમાં આપણને અહીં બતાવ્યા છે ત્રણ રંગો હોય છે લાલ પીળો અને લીલો કયા કયા રંગો હોય છે લાલ પીળો અને લીલો તમે જોયું જશે કે આવા સિગ્નલો હોય એનામાં લાઇટ થાય છે લાલ સિગ્નલ થાય લાઇટ થાય અને લીલી પણ થાય એ તમે જોવો છો ને તો લાલ સિગ્નલ થાય તો વાહન આપણું હોય સાધન એ ઊભું રાખવું જોઈએ જ્યારે લાલ સિગ્નલ દેખાય એટલે આપણે સાધન ત્યાં ઊભું રાખવું જોઈએ પીળી લાઇટ થાય એટલે ત્યાં જોવાનું અને એટલે ખબર પડી જાય કે હવે તૈયારી છે જવા માટેની એટલે પીળી છે સિગ્નલ બતાવશે અને લીલો સિગ્નલ જવા માટે લીલો સિગ્નલ બતાવે એટલે વાહન આપણે જવા દઈએ જવા માટે લીલો સિગ્નલ વપરાય છે અહીંયા આપણે ટ્રાફિકના નિયમો જોઈ ગયા તો હવે આનું સાધ્ય જોઈશું પ્રશ્ન 1 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી
ખાલી જગ્યા પૂરો અહીંયા કૌંસમાં આપણને શબ્દ આપ્યા છે બે એમાંથી એક શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે તો એક નંબર આપણે રસ્તાની ખાલી જગ્યા ચાલવું જોઈએ તો આપણે રસ્તાની કઈ બાજુ ચાલવું જોઈએ ડાબી બાજુ વચ્ચે ના ચલાય રસ્તાની કઈ બાજુ ચાલવું જોઈએ ડાબી બાજુ તો એ લખીશું ડાબી બાજુ આપણે રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ બે નંબર ટ્રાફિક સિગ્નલમાં ખાલી જગ્યા રંગની લાઈટ આપણને ઢોપવાનું સૂચવે છે ટ્રાફિક સિગ્નલમાં ખાલી જગ્યા રંગની લાઈટ આપણને ઢોપવાનું સૂચવે છે ઊભું રહેવાનું કોણ સૂચવે છે લાલ કે લીલા લાલ લાઈટ થાય એટલે આપણે ઊભા રહીએ છીએ અને લીલો રંગ થાય તો જવાનું સૂચવે છે એટલે ઢોપવા માટેનું કે ઊભું રહેવાનું કહે છે એટલે અહીંયા લાલ રંગ આવશે તો ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગની લાઈટ આપણને ઢોપવાનું સૂચવે છે કઈ નંબર ટ્રાફિક સિગ્નલમાં ખાલી જગ્યા રંગની લાઈટ આપણને જવાનું સૂચવે છે આપણને જવાનું કઈ સૂચવે છે ઊભું રહેવાની લાલ આવે તો જવા માટેની લીલી આવે એટલે આપણને ખબર પડે કે અહીંયા લીલો રંગ આવશે લીલા અને લાલ બે આપેલું છે રહ્યો અહીંયા જવાનું સૂચવે એટલે લીલો રંગ આવશે તો આપણે લખીશું ખાલી જગ્યામાં લીલા ટ્રાફિક સિગ્નલમાં લીલા રંગની લાઈટ આપણને જવાનું સૂચવે છે ચાર નંબર ટ્રાફિક પોલીસ આપણો ખાલી જગ્યા છે ટ્રાફિક પોલીસ શું હોય તે આપણો રસ્તો ઓળંગવામાં મદદ કરે છે ધ્યાન રાખે છે બધાનું તો આપણો મિત્ર કે દુશ્મન શું કહેવાય મિત્ર કહેવાય દુશ્મન ના કહેવાય આપણને મદદરૂપ થાય એટલે આપણો મિત્ર કહેવાય દુશ્મન ના કહેવાય તો ટ્રાફિક પોલીસ આપણો મિત્ર છે શું છે મિત્ર છે પાંચ નંબર ટ્રાફિક સિગ્નલમાં વચ્ચેની લાઈટ ખાલી જગ્યા રંગની હોય છે તે આપણે ત્યાં સિગ્નલ જોયા તો પહેલાં ઉપર પીળો લાલ હોય પછી પીળો હોય અને લીલો હોય તો વચ્ચેની લાઈટનો રંગ કયો હોય લીલા કે પીળા તો આપણે ખબર પડી આપણે ત્યાં સિગ્નલ તો જોયા એટલે વચ્ચેનો રંગ પીળો હોય તો ટ્રાફિક સિગ્નલમાં વચ્ચેની લાઈટ પીળા રંગની હોય છે છ નંબર આપણે હંમેશા ખાલી જગ્યા પર ચાલવું જોઈએ રસ્તો કે ફૂટપાથ આપણે રસ્તા ઉપર ના ચાલાય રસ્તા ઉપર તો વાહનો ચાલતા હોય એટલે આપણે રસ્તાની બાજુમાં ફૂટપાથ હોય એની ઉપર ચાલવું જોઈએ તો અહીંયા ખાલી જગ્યામાં ફૂટપાથ આવશે આપણે હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો અહીંયા આપણને વાક્ય આપ્યા છે તો ખરું વિધાન હોય એની સામે ખરું અને ખોટું હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે તો એક નંબર આપણે ખૂબ ઝડપથી વાહન ચલાવવું ન જોઈએ ખૂબ ઝડપથી ના ચલાવાય શાંતિથી જ ચલાવવું જોઈએ ઝડપથી ચલાવીએ તો એક્સિડન્ટ પણ થઈ જાય એટલે વાહન ધીમે જ ચલાવવું જોઈએ એટલે અહીંયા ખરાની નિશાની આવશે બે નંબર ટ્રાફિક સિગ્નલમાં સૌથી ઉપરની લાઈટ લીલા રંગની હોય છે તમે સિગ્નલ જોયા તો એમાં સૌથી ઉપરની રંગ કયો હતો લાલ હતો અહીંયા લીલો આપ્યો છે તો આ વિધાન ખોટું છે તો અહીંયા ખોટાની નિશાની કરીશું ત્રણ નંબર આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ઓળંગવો જોઈએ તો આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ઓળંગવો જોઈએ તો સાચી વિધાન છે તો એ સાચાની નિશાની કરીશું ખરાની ચાર નંબર લાલ રંગની લાઈટ ચાલુ હોય તો આપણું વાહન ધોપવું જોઈએ લાલ રંગની લાઈટ હોય તો આપણું વાહન ધોપવું જોઈએ આપણે જોયું આગળ તો ધોપવું જોઈએ તો આ વિધાન સાચું છે તો એ ખરાની નિશાની આવશે પાંચ નંબર આપણે દોડીને રસ્તો ઓળંગવો જોઈએ દોડીને રસ્તો ઓળંગાય ક્યાંક સાધન આવી જાય તો એક્સિડન્ટ ના થઈ જાય એટલે આપણે દોડીને રસ્તો ઓળંગવો ન જોઈએ તો આ વિધાન ખોટું છે અહીંયા ખોટાની નિશાની આવશે છ નંબર રસ્તો ઓળંગતા હંમેશા ડાબી જમણી બાજુ જોવું જોઈએ આપણે જ્યારે રસ્તો ઓળંગતા હોય તો ડાબી અને જમણી બંને બાજુ જોવું જોઈએ કે સાધન આવતું નથી એનું ધ્યાન રાખવું જોઈએ એટલે આ સાચું વિધાન છે તો અહીંયા ખરાની નિશાની આવશે સાત નંબર ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ જ્યાં ફૂટપાથ ના હોય ત્યાં આપણે રસ્તાની ડાબી બાજુ નહીં કઈ બાજુ ચાલવાનું જમણી બાજુ ચાલવાનું ક્યાં ચાલવાનું જમણી બાજુ
તો એ ડાબી બાજુ એટલે આ વિધાન ખોટું છે. આપણે આગળ જોઈએ ને કે જમણી બાજુ ચાલ જોઈએ ફૂટપાથ ના હોય ત્યાં, તો અહીંયા ખોટાની નિશાની. આઠ નંબર, વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ. મેં કીધું ને બસમાંથી આપણે કોઈ પણ આપણો શરીરનો ભાગ બહાર કાઢવો ના જોઈએ. બારીમાંથી માથું ના કઢાય, હાથ ના કઢાય. તો બસમાં આપણે બેસીએ ત્યાં લખેલું જોઈએ છે કે શરીરનો કોઈ પણ ભાગ બહાર કાઢવાનો નહીં. તો વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ, તો આ સાચું વિધાન છે. તો એ ખરાની નિશાની આવશે. પ્રશ્ન ત્રણ, નીચે આપેલા ટ્રાફિક સિગ્નલમાં યોગ્ય રંગ પૂરો. તો અહીંયા આપણે ટ્રાફિક સિગ્નલો આગળ જોઈ લીધું આપણે પાઠમાં. તો પહેલામાં કયો રંગ આવશે? લાલ. તો અહીંયા લાલ રંગ પૂરીશું. પછી અહીંયા પીળો રંગ પૂરીશું. અને અહીંયા છેલ્લે ત્રીજો નંબર લીલો રંગ પૂરીશું. લાલ, પીળો અને લીલો એમ ત્રણ રંગ પૂરીશું, બરાબર ને? તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને એનું હોમવર્ક લખીશું સામાન્ય જ્ઞાનની નોટમાં. પાઠ 21, ટ્રાફિકના નિયમો એવું હેડિંગ મારીશું અને લખીશું એનું સાધ્ય. શું લખીશું? સાધ્ય. તો સાધ્ય લખીને પ્રશ્ન એક, કૌંસમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આ એકથી છ ખાલી જગ્યાઓ લખીશું. પછી પ્રશ્ન બે કરી ખરા ખોટા લખો. તો એમાં લખીશું એકથી આઠ ખરા ખોટા નિશાની કરીશું એ બોક્સમાં. અને પ્રશ્ન ત્રણમાં આવી રીતે ગોળ દોરીશું, ચોરસ કરીને ગોળ દોરીને લાલ, પીળો અને લીલો રંગ પૂરીશું ટ્રાફિકના સિગ્નલો. રંગ પૂરવાના, સરસ. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે ટ્રાફિકના નિયમો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.